विद्यार्थी मित्रों मजा में आज आप धोरण 8 समाज विद्या विषय की अंदर पाठ 4 अंग्रेज समय शहरों गृह उद्योगों उद्योगों भाग 1 नो अभ्यास करीशू। चलो जोईए हवे कि भारत की आर्थिक समृद्धि छेक 18मी सदी सुधी यथावत रही के 18मी सदी सुधी जे समृद्धि हती एमनी एमज चाली आवी કે જે પ્રમાણે જે શહેરોનો વિકાસ હતો એ જ પ્રમાણે પછી ધીરે ધીરે શહેરોનો વિકાસ અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે 2021ની અંદર કે ઘણા એવા શહેરોનો વિકાસ આપણે જોયો છે કે એની આખી રીતભાત શહેરોની અંદર જે વ્યવસ્થા હતી આખી આખી બદલાઈ ગઈ છે। એટલે 18મી સદી સુધી યથાવત રહી ગૃહ ઉદ્યોગો હુનર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું। જે 100 વર્ષની અંદર જે કંપની સરકારે કે અંગ્રેજ સરકારે રાજ્ય કર્યું એની અંદર આપણા ભારતની અંદર જે વેપાર વાણિજ્યનો જે વિકાસ થવો જોઈએ એના બદલે આપણા દેશની જે પ્રજાને બિલકુલ કેવી બનાવી દીધી, કંગાળ બનાવી દીધી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું કે કાચા માલનું સંસ્થાન ક્યાં, તો ભારત, અને માલ વેચવાનું વિશાળ બજાર। માલ વેચવા એમનો જો માલ બનાવેલો જે અહીંયા ભારતની અંદર કે વેચવાનું સ્થળ પણ ભારત હતું કે એને જે કાચો માલ લઈ જાય અને પછી એની જે અંદર જે રંગકામ થાય, જરિયલ કામ થાય, એના પછી જે પાકો માલ બનીને આવે આપણા બજારોની અંદર ડબલ ભાવે વેચાતો હતો। એટલે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર ભારત હતું। આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ, જે ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા અને ખેતીની અંદર દુર્દશા થઈ, ભારે દુર્દશા જોઈ। આપણે આગળના પાઠની અંદર જોયું કે ઘડી ઉદ્યોગ છે, રેશમની અંદર, તો આ બધાની અંદર પરાણે ખેડૂત જે ખેડૂતો હતા એમની પાસેથી ખેતી લેવડાવવા માગતા હતા અંગ્રેજો। હવે કે દુર્દશા આપણે એમના વિશે જોઈએ કે જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાગ્યા। હવે ખેતીની અંદર જો આટલું પડી ભાગતું હોય તો ગામડાઓની અંદર તો સૌથી વધારે પ્રજા ખેતી ઉપર જ નભે, તો ખેતીની અંદર જે લોકો જોડાયેલા હતા એ બધા કંગાળ થઈ ગયા। આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો, બીજા નવા નવા કેટલાક શહેરોનો અને દિલ્હીનો વિકાસ થયો। હવે અહીંયા જો પ્રવૃત્તિમાં એક જૂના નગર વિશે માહિતી મેળવો કે જે આજે નવા રંગ રૂપમાં છે। આપણે જોઈએ છીએ અમદાવાદની પ્રવૃત્તિ, અમદાવાદની અંદર અમદાવાદનું જે ચિત્રની અંદર આપેલું છે કે પહેલાં જૂનું જે અમદાવાદ હતું અને અત્યારે અમદાવાદની અંદર ઘણો તફાવત જોવા મળે છે। ઠેર ઠેર અલગ અલગ રસ્તાઓ બની ગયા, અલગ અલગ બાંધકામો થઈ ગયા। આ નગર પહેલાં કેવું હતું તો એકદમ જૂનવાણી, એના બધી બધા જ રસ્તાઓ એકદમ જાણે આમ ગામડાની જે વ્યવસ્થા હોય એ પ્રમાણેની વ્યવસ્થા લાગતી હતી, જે આજે શહેરની અંદર પરિવર્તિત થઈ છે। આજે આ નગરનો વિકાસ કેવો છે તો બહુ જ મોટા પાયાનો વિકાસ થયો છે। આ નગરની જૂની જગ્યાએ કેવો વિકાસ થયો હતો, જૂની જગ્યાએ કેવો વિકાસ થયો છે તો જોઈએ। અત્યારે આપણે દિલ્હીનો વિકાસની અંદર અહીંયા એક 18મી સદીનું મુંબઈ અહીંયા ચિત્ર આપ્યું છે, જો મુંબઈનું જે અત્યારે બિલકુલ નવો રૂપ ધારણ કરી લીધું છે, એમ અમદાવાદની પણ આ જ પરિસ્થિતિ હતી જે અત્યારે બદલાઈને ઘણા બહુ જ ઘણા એવા અંશે અમદાવાદનો વિકાસ થયો છે। જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના, અંગ્રેજોના શાસનમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો। જૂના શહેરોનું અંદર પરિવર્તન આવ્યા અને નવા શહેરોને ઝડપી વિકાસ થયો। વેપાર ઉદ્યોગ વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થયો હતો। એટલે ઘણા એવા અંશે અંગ્રેજો આપણા બાંધકામની દ્રષ્ટિએ જોઈએ તો મજબૂત બાંધકામ એના એ લોકોના આવ્યા પછી જ આપણા દેશની અંદર થવા પામ્યું, ઘણા એવા શહેરોનો વિકાસ થયો। એટલે ક્યાંક એવા સારા કામ પણ એમને કર્યા છે, મોટી મોટી યુનિવર્સિટીઓ સ્થપાઈ। હવે જો જેમ કે કલકત્તા, સુરત, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેમના ઉદાહરણો છે કે પૌરાણિક અવસ્થા એટલે કે લગભગ 1857 પહેલાંની જે સ્થિતિ હતી એકદમ આ જે મોટા મોટા શહેરો હતા એ એકદમ નાના એવા ગામડાઓ જેવા લાગે, જે અત્યારે વિકાસ થઈને મહાનગરોનું રૂપ ધારણ કરી લીધું છે। આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો,
બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. જે મુંબઈનો જે ટાપુ હતો એ દહેજની અંદર બ્રિટિશ લોકો બ્રિટિશ રાજવીઓને ટાપુ દહેજમાં આપ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો. આ ટાપુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડની અંદર નજીવા દરે બ્રિટનના જે લોકો હતા એને સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો જે ટાપુ. કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો. જે મુંબઈ હતું એને કંપની સરકાર પાસે આવ્યા પછી એ નાનકડા એવા ટાપુને એ લોકોએ વિશાળ પ્રાકૃતિક બંદર અને મોટું શહેર બનાવી દીધું, જે આજે ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. સૌથી મોટું ઔદ્યોગનું કેન્દ્ર અને વાણિજ્ય કેન્દ્ર છે. સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. હવે મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું, પશ્ચિમ ભારતનું, અને બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. અને મુઘલ યુગની અંદર સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. હવે સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા સુરતની અંદર. આજે પણ આપણે જોઈએ છીએ કે સુરતની ગીચતા વસ્તીની દ્રષ્ટિએ વધારે જ જોવા મળે છે. સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર ઝરીકામ થતું હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું. સુરતનું ઝરીકામ જે હતું એ બહુ એ સમયે પ્રખ્યાત હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી સુરતની અંદર, કારણ કે વેપારની અંદર જે ઝરિયલ કામના એ લોકો શોખીન હતા એટલે એમને ખબર પડી કે વસ્ત્રની ઉપર ઝરિયલ કામનું સૌથી વધારે ફાયદો આપણને સુરત બંદરેથી થશે એટલે સુરત મેળવી લીધું. એટલે અહીંયા સૌપ્રથમ કોઠી એમને સ્થાપી હતી. ક્યારે? તો 17મી સદીની અંદર. આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા. અલગ અલગ જે જાતિઓ હતી જે આપણા દેશની અંદર વેપાર અર્થે આવેલી એ લોકોના ગોદામો અને કારખાનાઓ સુરતની અંદર હતા. આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. ઉદ્યોગની દ્રષ્ટિએ પણ સૌથી વધારે વિકાસ સુરતની અંદર થયેલો જોવા મળે છે. એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી મછલીપટ્ટમની અંદર અંગ્રેજોએ. ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. સમય જતાં તેની આસપાસ આજનું મદ્રાસ એટલે કે ચેન્નઈ શહેર વસ્યું છે. ઈસવીસન 1698માં અંગ્રેજોએ સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. હવે આપણે આગળના ત્રીજા પાઠની અંદર જોયું કે જમીનદારી વર્ગ કઈ રીતે ઊભો થયો, તો જમીનદારી મળી એટલે કે જે ગામડાઓની અંદર જે ખેડૂતો ખેતી પ્રધાન હતા એમને સહકારી યોજના દાખલ કર્યા પછી જે પાયમાલ કર્યા અને પાયમાલ કર્યા પછી જે ખેતરો કે જમીન હતી એ જમીનદારોએ એમના હસ્તક લીધી એટલે જમીનદારી મળી. કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી, તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું. કે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરના નામના 3 ગામોની જમીનદારી મળી એને, એટલે કે જમીનોની લેવેચની અંદર કે જમીનની અંદર જે કામ ખેતીકામની અંદર હોય કે ગમે તે એની જમીનદારી મળી બધી જ રીતે. હવે કંપનીએ ત્યાં ફોર્ટ વિલિયમ નામનું જે ફોર્ટ વિલિયમ સ્થાપ્યું એટલે કે વસાહત બાંધી. આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું, કે ઔદ્યોગિક વસાહત તરીકે જેની સ્થાપના કરી એ પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું. અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કલકત્તા એટલે કોલકાતાનો વિકાસ કર્યો, જે આધુનિક ભારતના મહાનગરો બન્યા. અત્યાર હાલનું જે ભારત આપણે એમ કહીએ કે મહાનગરો તરીકે વિકાસ પામ્યું છે. હવે નવી રાજધાની દિલ્હી, કે વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાની રૂપમાં જુઓ છો. આપણી રાજધાની તરીકે આપણે દિલ્હીને જોઈએ છે બરાબર,
તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું, ખાલી રાજધાનીનું નગર તરીકે એનો વિકાસ હતો, જે અત્યારે આપણી રાજધાની છે. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. મરાઠાઓ જોડેથી દિલ્હી લઈ લીધું અંગ્રેજોએ. અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા, કે કોલકાતા એ સમયે રાજધાની તરીકે એમને બનાવ્યું, જે ખસેડીને દિલ્હી કરવામાં આવ્યું. ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું, એટલે દિલ્હીને નવી દિલ્હી નામ તરીકે ઓળખવામાં આવે છે, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. દિલ્હીની અંદર આજે પણ મહાનગર તરીકે ને રાજધાની તરીકે દિલ્હીને ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન આપ્યો છે. અહીંયા જુઓ કે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા, કે લોકો આગળ જતા પણ અમને ભૂલે નહીં, એટલે એમનું શાસન સ્થપાવી રાખવા માંગતા હતા. એ લોકો જવા તો નહોતા માંગતા આપણા દેશની અંદરથી, પણ છતાંય પછી આપણા દેશના લોકો એ ક્રાંતિની જ્યોત જલાવી અને બધા સાથે મળ્યા અને અંગ્રેજોની વિરુદ્ધમાં આવ્યા. પણ એ લોકોની સહમતી મેળવવા જે સારા સારા કામો અંગ્રેજોએ કર્યા, એમાંના જે આ બાંધકામો પણ ગણી શકાય. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યા હતા. જે આપણા બાગ બગીચાઓ અને મસ્જિદો હતા એમને તોડીને એમના સુરક્ષિત એટલે કે રહેવાના નગરો એમને બનાવ્યા. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું, કિલ્લાની બહાર પણ દિલ્હીનો વિસ્તાર કર્યો. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું. એટલે દિલ્હીનો વિકાસ બે બાજુ થયો, એટલે કે જૂની દિલ્હી અને એકને રાયસીન પહાડી વિસ્તારની જે હાલનું જે આપણી કહીએ કે નવી દિલ્હીનું નિર્માણ થયું. હવે એડવર્ડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી, કે નવી દિલ્હીનું નિર્માણ કરો એ પહેલાં એમની ડિઝાઇનનો એક નકશો તૈયાર કરો કે કઈ રીતે એનું નિર્માણ કરીશું. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીની અંદર જે રાષ્ટ્રપતિ ભવન અહીંયા અત્યારે જોવો, અહીંયા ચિત્ર આપેલું છે રાષ્ટ્રપતિ ભવનનું, કે જેમને વાઇસરોય હાઉસ તરીકે ઓળખતા હતા અંગ્રેજો, જે આપણું અત્યાર હાલનું વર્તમાન સમયનું રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે. રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. 20 વર્ષ જેટલો સમય નવી દિલ્હીના નિર્માણની અંદર લાગ્યો. અહીંયા સચિવાલયનું ચિત્ર પણ આપેલું છે, જુઓ. સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ પણ અંગ્રેજોએ કરાવડાવ્યું નવી દિલ્હીની અંદર. રાષ્ટ્રપતિ ભવન બનાવડાવ્યું, જેને વાઇસરોય હાઉસ તરીકે ઓળખતા હતા અંગ્રેજો. હવે જાણવું ગમશે તેની અંદર જુઓ કે જૂની દિલ્હી વિશે જાણો. યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે, 14 વખત રાજધાની બની ચૂક્યું છે. બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી. જે શાહજહાંએ જે રાજધાની તરીકે ઓળખ્યું એ જ સુંદર શહેર હતું, જેને શાહજહાનાબાદ કહેવામાં આવતું, જેની સ્થાપના ઈસવીસન 1649માં થઈ હતી. જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ વગેરે આવેલા છે. જામા મસ્જિદ ભારતમાં આવેલા ભવ્ય મસ્જિદોમાંની એક છે. એ સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ આવેલી હતી, સૌથી ઊંચી જગ્યાએ આ મસ્જિદ સ્થાપેલી હતી. ત્યાર પછી ગૃહઉદ્યોગ. હવે ગૃહઉદ્યોગની અંદર જુઓ કે આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો. ઉદ્યોગની દ્રષ્ટિએ તો ઘણા એવા શહેરોનો વિકાસ થઈ ચૂક્યો છે. મોટા ગૃહઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાગ્યા હતા. જે મોટા મોટા ઉદ્યોગો હતા એ મોટા મોટા ઉદ્યોગોના કારણે જે ભારતની અંદર જે સામાન્ય જે ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતની અંદર ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો, એટલે લોકો હાથની બનાવટો કે હાથથી જે પણ કાપડ વણાટનું કામ હતું રેટિયા દ્વારા કાતીને,
કે પછી પાપડ ઉદ્યોગ, અગરબત્તી ઉદ્યોગ કે ગમે તે, હસ્ત ઉદ્યોગની અંદર ઘણો બધો એવો વિકાસ, સુવર્ણ યુગ હતો અંગ્રેજો આવ્યા પહેલા. ઢાકાની મલમલ જે હતી એ જરીકામ માટે, એ પણ હસ્ત ઉદ્યોગની અંદર, રંગકામ, છાપકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતની અંદર મોટા પાયે વિકાસ થયો હતો. હવે ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો, કે બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો. ગૃહ જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એના પછી ભારતની અંદર બ્રિટિશ માલનો વપરાશ વધ્યો. કેમ? કારણ કે એ જે કાચો માલ આપણો જે એમના દેશની અંદર લઈ જાય અને પાકો માલ આપણા દેશની અંદર લાવીને વેચે, કે જેની અંદર છાપકામ તો હતું જ, પણ જરિયલ કામ કે જે ટાંકણા દ્વારા કરવામાં આવતું, એટલે જુદા જુદા રેશમી દોરાઓથી કરવામાં આવતું, એટલે પાકો માલનો વપરાશ આપણા દેશની અંદર વધી ગયો. તેમ ભારતની અંદર ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. હવે એ જે વસ્તુ એમને પાકા માલની અંદરથી બહારથી જ આયાત હતી ને એ સુંદર લાગતી, એટલે લોકો એને વધારે ખરીદવાનો પસંદ કરતા, એટલે જે ગૃહ ઉદ્યોગો હતા એ પડી ભાગ્યા. આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. જે વણાટકામ હતા, રંગકામ, એ આપણા લોકો હાથથી જ, એમના હાથેથી જ કરતા હતા. એટલા માટે ગૃહ ઉદ્યોગની અંદર કે ઘરગથ્થું બધા પોતાનો ધંધો કરતા હતા. જે અંગ્રેજોના આવ્યા પછી એ જે ધંધાઓ પડી ભાગ્યા. કેસુડાના વૃક્ષોનો, ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા હતા. તેઓ સાડ ઉપર કાપડ તૈયાર કરતા. આ સમયે વણકર દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી હતી. હસ્ત ઉદ્યોગની અંદર આપણે જોઈએ છીએ અત્યારે હાલ પર પાટણની અંદર જે પટોળા બને છે એની અંદર જે લોકો કામ કરે છે એ હાથથી, પોતાના હાથથી એના બીબા દ્વારા એની છાપણી કરવામાં આવે છે, એનું રંગકામ અત્યારે હાલ પણ ચાલે છે. હવે ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો, જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીની અંદર ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું, તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું. આવા અનેક ગૃહ ઉદ્યોગોને કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી, જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે પડી ભાગી. ઉદ્યોગની અંદર ક્રાંતિ આવી, નવીનતા આવી, જેના કારણે ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. તેના પછી આવ્યા ઉદ્યોગો. હવે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતની અંદર ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ, કે અંગ્રેજોના આવ્યા પછી એમના જે માલ સામાનનો ઉપયોગ થવા લાગ્યો ઇંગ્લેન્ડની અંદર, જે કારખાનાઓ, આધુનિક કારખાનાઓ સ્થપાયા અંગ્રેજોના, જેના કારણે આપણા ઉદ્યોગોની અંદર લોકોને હવે જે વસ્તુ જરૂર હતી, હસ્ત ઉદ્યોગની જે લોકો વાપરતા હતા, જેને બહારથી એને તૈયાર મળી રહેશે, હવે એના કરતાં ભાવની અંદર પણ ફેર પડે છે, પણ એના કરતાં કપડું બપડું બધું સારું મળે, જરિયલ કામ વધારે મળે, દેખાવની અંદર સુંદરતા વધી, અંગ્રેજોના જે કામકાજની અંદર જે પાકો માલ હતો એની અંદર, એટલે આપણા ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ, કારણ કે એનો વેપાર જ વધ્યો નહીં. ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. હવે ઇંગ્લેન્ડ ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજોએ ભારતના વધુ ને વધુ પ્રદેશો પર શાસન સ્થાપવા માંગતા હતા. હવે આપણો જ માલ વધારીને એ લોકો પોતાના દેશની અંદર લઈ જઈને એની ઉપજ વધારવા માંગતા હતા, એટલે પોતાનું શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા, કારણ કે જે વસ્તુ એમને મળી રહેશે એટલે ભારતને અંદરથી જ મળી રહેશે. જે પણ કાચો માલ, મરી મસાલા કહો કે ધાતુનું કામ કહો કે જે પણ રેશમી કાપડ, પછી રેશમી કાપડ જે હતું એ રેશમી કાપડનો ઉદ્યોગ એમ ભારતની અંદર સૌથી વધારે અંગ્રેજોને મળી રહેતું. હવે ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો ફાયદો કે નફો મળતો હતો. ભારતની અંદરથી કાચા માલ તરીકે ખરીદી લે અને એ જ માલ એમના દેશોની અંદર વધારે બમણી કિંમતે વેચે, એટલે એમને તો ફાયદો જ થાય, પણ આપણા લોકો જોડેથી એ નહિવત કિંમતે ખરીદે એટલે આપણને તો નુકસાન જ. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો.
આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતની અંદર શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવાના જેવા ઉદ્યોગો વિકાસ થવા લાગ્યો. અંગ્રેજોની અંદર જે અંગ્રેજોએ કીધું કે અમારા સમયની અંદર આ જ વિકાસ થવો જોઈએ નહીં, પણ છતાંય આપણા ભારતના લોકોની મક્કમતાના કારણે આપણા આ જે અત્યારે હાલ જે કહેવામાં આવ્યા કે શણ ઉદ્યોગ, સુતરાઉ, કાપડ, પોલાદ, રસાયણ, કાગળ ઉદ્યોગ, આ બધાની અંદર લોકોએ મક્કમતા રાખીને એ જે હતા ધંધાઓ ઉદ્યોગો એ સાચવી રાખ્યા, જેના કારણે અત્યારે હાલ પણ આપણે જોઈએ છીએ કે જહાજ બાંધવાના ઉદ્યોગો પણ હાલ ચાલી રહ્યા છે, રસાયણ કામના, કાગળ ઉદ્યોગ, આ બધા આપણા દેશની અંદર અત્યારે હાલ પણ એનું વર્ચસ્વ છે. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી પડી, કારણ કે એમને આ ઉદ્યોગો બંધ કરાવવા હતા, એમના દેશની અંદર એનો ફાયદો જોઈતો હતો, એટલે વચ્ચે આડી આવતી હતી, એટલે જેના કારણે આપણી ગતિ ક્યાંક ક્યાંક ધીમી પડી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ, પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ એ સમયે થયો હતો. હવે એ પછી જુઓ કે કાપડ ઉદ્યોગ, કે પ્રાચીન સમયથી ભારતીય કાપડ ઉદ્યોગ જગ વિખ્યાત હતો. પ્રાચીન સમયથી જ કાપડ ઉદ્યોગ ભારતનો ઘણા એવા અંશે સારો એવો વિકાસ થયો હતો. ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી, કે મલમલ અને પટોળા જે પહેરતા એ સમયે એને અમીરો ગણવામાં આવતા. પણ ઔદ્યોગિક ક્રાંતિને બધું બદલી નાખ્યું. ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા પછી આ બધાનું જોર ધીરું થઈ ગયું. યાંત્રિક સામગ્રી અને ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. યાંત્રિક સામગ્રી એટલે કે જે યંત્રો આવ્યા એ યંત્રોના કારણે ઇંગ્લેન્ડની અંદર જે આ પ્રમાણનું કાપડનું ઉત્પાદન વધવા લાગ્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી શક્યો નહીં, કારણ કે ભારતીયો પણ ઇંગ્લેન્ડથી આવતા જે કાપડની વધારે પસંદ કરવા લાગી, એટલે ભારતની અંદરથી જે કપડું આવતું એ ભારતીયોને જ નહોતું પસંદ આવતું, એટલે ટકી શક્યો નહીં. ભારતમાં હાથવણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા, હવે વર્ગ બેકાર થઈ ગયો. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી, કે ભારતની અંદર સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. હવે આપણે જોઈએ છીએ અત્યારે હાલ પણ રિલાયન્સ કંપનીનું ઉદાહરણ એક છે કે રિલાયન્સ કંપની સૌથી વધારે કાપડ જ બનાવે છે, એટલે એ કાપડ ઉદ્યોગનો વિકાસ સારા એવા પ્રમાણની અંદર ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિની અંદર એક મોટી સફળતા ગણી શકાય. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ એટલે કે ચેન્નઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. અમદાવાદની અંદર 106 મિલો કાપડની શરૂ થઈ. હવે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગ સારો વિકાસ થયો હતો. માન્ચેસ્ટરની અંદર ઇંગ્લેન્ડની અંદર કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ જોવા મળે છે. આથી અમદાવાદમાં ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. અમદાવાદ પણ ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું, જેની અંદર કાપડ ઉદ્યોગો સૌથી વધારે જોવા મળે છે. અમદાવાદ રણછોડલાલ, છોટાલાલ, ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. નામ આપ્યું રણછોડલાલ છોટાલાલે, જેમને આ 30મી તારીખે 1861ની અંદર મે માસની 30મી તારીખે ગુજરાતની અંદર સૌપ્રથમ મિલ શરૂ કરી, કાપડ મિલ. ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ શરૂ થયો હતો. હવે એ પહેલાં જોઈએ અહીંયા કે કેટલું જાણવું ગમશે એની અંદર. જો અહીંયા રણછોડલાલ રેટિયાવાડા તરીકે એમને ઓળખવામાં આવતા, અહીંયા કે રણછોડલાલ રેટિયાવાડાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા. તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા. રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. તેમણે ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી. અમદાવાદમાં બીજી મિલની સ્થાપના ઈસવીસન 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તેઓ કડવા પાટીદાર હતા.
કે પહેલી છોટાલાલે સ્થાપી ને બીજી બેસરદાસે સ્થાપી. આ બંને કાપડ મિલો શરૂ કરનાર વ્યક્તિઓ હતા સૌ પ્રથમ. ત્યાર પછી જોવા કે આધુનિક ટેકનોલોજીની કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા. આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. સ્વદેશી કાપડ એટલું બધું કે નાશ નહોતું થયું કે જેનો વપરાશ બંધ થઈ ગયો સાવ. ક્યાંક સ્વદેશીનો સ્વદેશી કાપડની પણ માંગ હતી, કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. આથી આવા કારીગરોની જરૂર હતી. હવે એવા કારીગરો ક્યાંથી ઉપલબ્ધ થાય તો ભારતની અંદરથી. આ સમયે સોલાપુર મહારાષ્ટ્ર એટલે કે મદુરાઈ તમિલનાડુ તેના મહત્વના કેન્દ્રો હતા. અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કાપડ વણાટની અંદર અને કાપડની અંદર જે ઉદ્યોગની અંદર ઘણી મુશ્કેલીઓ પડી. ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જ્યારે આપણું જે કલા એની અંદર જે જરિયલ કામ થતું, જે કાપડની બનાવટ હતી, જે આપણા જ માલ ભારતની અંદર એ લોકોએ મોંઘો કરી નાખ્યો. કેમ? કારણ કે એમનું કાપડ સસ્તા ભાવે વેચ્યું. સસ્તા ભાવે વેચવાનું મૂળ કારણ હતું આપણા ધંધાઓને ભાંગીને પછી એનો જે વેચાણ ભાવ ડબલ કરી નાખવું. અહીંયા જો કાપડ મિલનું એક ફોટોગ્રાફ આપ્યો છે, જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું, કારણ કે એની અંદર જે મહેનત પડતી હતી એ પરવડે એમ નહોતી, એટલે આપણો માલ આપણા દેશની અંદર મોંઘો પડવા લાગ્યો. આ સમય મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વતંત્ર ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થયા. જ્યારે મહાત્મા ગાંધીએ આંદોલનો શરૂ કર્યા, આગમન કર્યું, ત્યારે સ્વદેશી ચળવળ શરૂ કરી કે સ્વદેશી એટલે પોતાના દેશની અંદર બનતી વસ્તુઓની માંગ વધારો. ભારતના ગ્રામ ઉદ્યોગ, હાથ કાતણ, હાથ વણાટ, કુટીર ઉદ્યોગો અને હુનર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, એટલે પાછા ફરી જીવતા થયા. જે ઉદ્યોગો પડી ભાગ્યા હતા, નાબૂદ થઈ ગયા હતા, એ ઉદ્યોગો ફરી જીવતા કર્યા, એટલે એમને પ્રોત્સાહન મળ્યું. અહીંયા ભાગ એક પૂરો થાય છે.